नमस्कार मित्रों, एजुटेक यूट्यूब चैनल में आपनु स्वागत है। मित्रों, आ वीडियो में हूँ आपने घर बैठा बैठा ऑनलाइन पोताना मोबाइल द्वारा मतदार यादी में पोतानु नाम अथवा तो कोईपण क्षति हो तो तेने केवी रीतना सुधारवी तेना विषेनी माहिती आपूँ छूँ। मित्रों, वीडियो ने अंत सुधी जोवा विनंती। मित्रों, आ माटे सौ पहला तो तमारे एक एप्लिकेशन डाउनलोड करवानी रहेशे अने ते एप्लिकेशननुं नाम छे वोटर हेल्पलाइन। मित्रों, आ एप्लिकेशन आपने प्ले स्टोर माथी आसानी थी प्राप्त थशे अने वीडियो ना डिस्क्रिप्शन में पण एप्लिकेशन ने लिंक आपेली छे, आप अहीं थी पण डाउनलोड करी शको छो। तो मित्रों, मैं अहीं पहले थी डाउनलोड करेली छे तो हूँ एप्लिकेशन ने ओपन करूँ छूँ। एप्लिकेशन ओपन करता नी साथे ज कंईक आवी रीतना मेनू खुलशे। अहीं बरोबर वच्चे वोटर हेल्पलाइन बटन छे, तेना उपर आपे क्लिक करवानु रहेशे। तेना उपर आप क्लिक करशो तो आप अहीं चार प्रकारना बॉक्स खुलशे अने जेमां प्रथम पहला आपेलू छे सर्च योर नेम इन इलेक्टोरल रोल। तमारुं नाम मतदार यादीमां चकासी शको छो, जेना माटे आप तेना उपर क्लिक करशो तो अहीं तमने त्रण ऑप्शन आपेला छे, जेमां सर्च बाय डिटेल तमे तमारुं नाम वगैरे विगतो नाखी दाखल करी अने तमे तमारी विगत मेळवी शको छो। त्यारबाद बीजू छे सर्च बाय एपिक नंबर। तमे तमारा चूंटणी कार्डना जे नंबर होय छे, इलेक्शन कार्डना जे एपिक नंबर, ते अहीं दाखल करी अने तमारी विगतने जोई शको छो। अने त्रीजो ऑप्शन छे सर्च बाय बारकोड। बारकोडना आधारे पण तमे तमारी માહિતીને ચેક કરી શકો છો। મિત્રો, આ માહિતી ચેક કરવી આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આના આધારે જ આપણે આપણી મતદાર યાદીમાં કંઈ પણ ક્ષતિ હોય નામમાં, સરનામામાં અથવા તો કંઈ પણ, તો એ આપણે જોઈ શકીએ છીએ। અને ખાસ મિત્રો, આના આધારે આપણે કયા ભાગમાં, એટલે કે આપણે કયા પાર્ટમાં આવીએ છીએ અને આપણો અનુક્રમ નંબર શું છે બૂથનો, તે પણ આપણે જાણી શકીએ છીએ। એટલા માટે સૌથી પહેલાં આપણે ઓનલાઈન સુધારણા માટે અહીં પોતાની વિગત ચેક કરવાની રહેશે અને જે વિગત આપણી સમક્ષ આવે તેને અહીં આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે અથવા તો એક સ્ક્રીનશોટ લઈ લેવાનું રહેશે, જેના કારણે આપણે પાર્ટ નંબર અને અનુક્રમ નંબરનો, પાર્ટ નંબર અને સિરિયલ નંબરનો ખ્યાલ આવે। આ કામ પૂર્ણ થયા બાદ આપે આગળ ચાલવાનું છે। આ અહીં ચાર ઓપ્શન આવેલા છે, જેમાં કોલ અવર વોટર હેલ્પલાઇન, આપ અહીં હેલ્પ પણ મેળવી શકો છો। કંઈ જાણકારીનો અભાવ હોય ત્યારે આપ કંઈ મુશ્કેલી અનુભવતા હોય તો અહીં ફોન કરીને આપ પૂછી શકો છો। અને અહીંયા રજિસ્ટર કમ્પ્લેન, આપ કોઈ કમ્પ્લેન કરવા ઈચ્છતા હોય તો અહીંયા આપ કમ્પ્લેન કરી શકો છો। મિત્રો, તેના માટે આપે એક પોતાનો રજિસ્ટર મોબાઈલ નંબર છે તે અહીં રજિસ્ટર કરવો પડશે અને તેના દ્વારા એક ઓટીપી આપણને પ્રાપ્ત થશે અને આપ રજિસ્ટર કરી શકશો। પછી તમે કોઈ પણ તમારી કમ્પ્લેન્ટ હોય અહીંયા કરી શકો છો। અને મહત્ત્વની વાત રહી છે ઓનલાઈન ફોર્મ, અહીં આપણે ક્લિક કરતાની સાથે જ આપની સમક્ષ આ પ્રકારનું ના મેનુ ખુલશે અને તેમાં એપ્લાય ઓનલાઈન ટ્રાન્સફર એન્ડ શિફ્ટિંગ ડિલેશન ફોર્મ 7, કરેક્શન ઓફ એન્ટ્રીઝ ફોર્મ નંબર 8 અને ફોર્મ નંબર 8A, આ વગેરે ફોર્મ અહીંયા આપવામાં આવેલા છે। આ ફોર્મના આધારે પોતાની વિગતો સુધારી શકો છો, નવું નામ ઉમેરી શકો છો। હું તમને વધુ માહિતી આપ માટે અહીં બેક થઈને અહીં આપવામાં આવેલું છે એક્સપ્લોર, ખૂણા ઉપર જે એક્સપ્લોર આપેલું છે તેના ઉપર ક્લિક કરતા એપ્લિકેશનમાં રહેલી સુવિધાઓ વિશે તમને ઘણી બધી વિગતો જોવા મળશે। મિત્રો, અહીં આપણે વોટર સર્વિસ પર ક્લિક કરવાનું છે। વોટર સર્વિસ પર ક્લિક કરતાની સાથે જ અહીં આપ જોઈ શકો છો એપ્લાય ઓનલાઈન, કોઈ નવા વ્યક્તિ 18 વર્ષની ઉંમર
પોતાના પરિવારજનોમાં કોઈ વ્યક્તિની કોઈ યુવાનની અથવા યુવતીની થઈ છે તો તે પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે એણે નવું ફોર્મ ભરવાનું રહેશે એપ્લાય ઓનલાઈન દ્વારા. ત્યારબાદ ટ્રાન્સફર એન્ડ શિફ્ટિંગ, જેના દ્વારા તમે કોઈ જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા હોય તો એ તેના માટે ત્યાં ફોર્મ મળશે. ડિલેશન ફોર્મ 7, ડિલેશન ફોર્મ 7 શાના માટે ઉપયોગી છે તો કે મતદાર યાદીમાંથી આપણે પોતાનું નામ કમી કરવું હોય, જેમ કે કોઈ પુત્રીના વિવાહ થયા હોય તો એનું નામ પિતાના મત વિસ્તારમાંથી કમી કરી અને પોતે જ્યાં શિફ્ટ થયા છે તેમાં દાખલ કરવાનું છે તો અહીં ફોર્મ નંબર સાત ભરવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો અને ફોર્મ નંબર 7 છે તે મૃત્યુ પામેલા વ્યક્તિ માટે પણ ભરવાનું છે કે કોઈનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું છે તો એ ફોર્મ નંબર 7 ભરવાનું રહેશે. અને જે ફોર્મ નંબર 8 છે, જે કરેક્શન ઓફ એન્ટ્રીઝ, એ ખૂબ મહત્ત્વનું છે. આપણે દરેકને મોટાભાગની સમસ્યા હોય, કંઈક ને કંઈક ભૂલ હોય ચૂંટણી કાર્ડમાં, નામમાં, સરનામામાં ફોટો સુધારવાનો હોય, ફોટો બદલવાનો હોય, અથવા તો એડ્રેસ બદલવું હોય, કે જન્મ તારીખમાં, કે પછી જાતિમાં, કે સંબંધમાં કોઈ પણ પ્રકારના સુધારા હોય તો એ ફોર્મ નંબર 8 દ્વારા આપણે કરી શકીએ છીએ. અને તેના ઉપર આપણે ક્લિક કરશું તો આવી રીતના વિગતો આપણી સમક્ષ આવશે, જેમાં આપણે પોતાના રાજ્ય પસંદ કરવાનું રહેશે, ત્યારબાદ જિલ્લો, ત્યારબાદ તાલુકો. આમ આપણે રાજ્ય, જિલ્લો અને તાલુકો પસંદ કરી અને નેક્સ્ટ આપવાનું રહેશે આગળની વિગતો ભરીને. મિત્રો, આના વિશે વધુ માહિતી હું આગળના વિડીયોમાં આપને જણાવીશ. કંઈ પણ ન સમજાય ત્યારે આપ એ બધી જ બાબતોને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. મિત્રો, ફોન નંબર જે 8 છે, 8A, તે ફોર્મ ખાસ મહત્ત્વનું એડ્રેસ ટ્રાન્સફર થયું હોય, કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના જ મત વિસ્તારમાં ટ્રાન્સફર થયા હોય તો તેના માટે ફોર્મ નંબર 8A ભરવાનું રહેશે. હું અહીંયા આપને ટૂંકમાં જણાવું છું કે આપ પોતાના નામનો સુધારો પોતાની રીતે ખૂબ સરળતાથી કરી શકો છો. અને મિત્રો, કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. અને ફોર્મ કેવી રીતના ભરવું, ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8A, એ દરેક ફોર્મ કેવી રીતના ભરવા તેના વિશેને પણ આપ સૌ જણાવશો તો હું તેના વિશે પણ વિડીયો બનાવીશ. મિત્રો, આશા રાખું આ વિડીયો આપને પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વિડીયોની જાણકારી આપને સુધી પહોંચતી રહે. આભાર.